હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ પટેલ. આજે આપણે કૂણા કૂણા નાના નાના એકદમ તાજા કેપ્સિકમનું શાક બનાવવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે આ બધા જ કેપ્સિકમને એકદમ છૂટા પાણીથી ધોઈ કાઢીશું અને એને લૂછીને આપણે આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી દઈશું. તો એકદમ ઝીણા પીસ નથી કરવાના, નહીં તો આપણા શાકનો લોચો થઈ જશે. આ રીતે ઇંચ બાય ઇંચના પીસીસ કરવાના છે. તો ચાલો આપણે એક કડાઈમાં તેલ મૂકીએ. તો ફ્રેન્ડ્સ, તેલ લગભગ આપણે 5-6 ચમચી જેટલું મૂકીશું. તમે વધારે મૂકવું હોય તો મૂકી શકો છો. તો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં એડ કરીશું અજમો. તો ચમચી ભરીને અજમો એડ કરીશું જેથી ગેસ ના થાય. સાથે જ આપણે એમાં એડ કરીશું હિંગ થોડી આગળ પડતી, અને હળદર એડ કરીશું, અને લાલ મરચું એડ કરીશું. બસ, તો હવે આપણે એમાં પેલા કાપેલા કેપ્સિકમ બધા એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે કહેશો કે તલ એડ કર્યા નથી, તો તલ પણ આપણે એડ કરીશું પણ પાછળથી. તો જોતા રહેજો કે તલની સાથે બીજું શું શું આપણે એડ કરીએ છીએ. તો બસ, હવે આપણે કેપ્સિકમને સરસ હલાવી દઈશું અને થોડું મીઠું એડ કરીશું, સાથે જ થોડું પાણી એડ કરીશું કારણ કે તેલ આપણે ઓછું એડ કર્યું છે. તો બસ, હવે આપણે એને ઢાંકી દઈશું અને 5-7 મિનિટ માટે થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, લગભગ 7-8 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે કેપ્સિકમનો કલર સરસ બદલાઈ ગયો છે અને સરસ ચડી પણ ગયા છે. તો હવે આપણે શું કરીશું કે આ રીતે કેપ્સિકમને કઢાઈમાં પહોળા કરી દઈશું અને વચ્ચે ખાડા જેવું કરીશું, અને ખાડામાં હવે આપણે એમાં એડ કરીશું લગભગ 2 ચમચી જેટલા તલ એડ કરીશું. સાથે જ આપણે એડ કરીશું 3-1 ચમચી જેટલું બેસન, અને બેસન નાખ્યા પછી આપણે એમાં એડ કરીશું લગભગ 4-5 ચમચી જેટલા શેંગદાણાનો ભૂક્કો. તો બધું વચ્ચે એડ કરી અને ચારે બાજુથી આપણે કેપ્સિકમથી એને ઢાંકી દઈશું જેથી બેસન આપણું સરસ ચડી જાય. અને આને હવે 5-1 મિનિટ માટે ઢાંકણું ઢાંકીને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 5-7 મિનિટ થઈ ગઈ છે. ચાલો ઓપન કરીને આપણે જોઈએ અને બધું સરસ હલાવીને મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બેસન સરસ ચડી ગયું છે, તલ અને શિંગદાણાનો ભૂક્કો પણ સરસ મિક્સ થઈ ગયું છે બધું. તો ફ્રેન્ડ્સ, તલ નાખવાથી તમને પોષણ મળશે અને શિંગદાણાના ભૂક્કાથી ટેસ્ટ બી આવશે અને પૌષ્ટિકતા પણ વધશે. તો શાકને વધારે ટેસ્ટી બનાવવા આપણે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સાથે જ આપણે થોડું લીંબુ નિતારીશું, એટલે ખટ મીઠું સરસ શાક આપણું કેપ્સિકમનું બનીને રેડી થશે. આ શાકને તમે રસ સાથે સર્વ કરી શકો છો, કે પછી રસ નહીં હોય ને એમનેમ પણ તમે ખાશો ભાખરી રોટલી સાથે, તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં પણ બધાને સરસ ખટમીઠું શાક ભાવશે. ફ્રેન્ડ્સ, તલ અને શિંગદાણા નાખવાથી આનો ટેસ્ટ એકદમ બમણો થઈ જાય છે. તો તમે કઈ રીતે બનાવો છો તે ચોક્કસથી લખજો, અને તમને આ શાકની રેસીપી ગમી કે નહીં તે પણ લખજો. તો ફ્રેન્ડ્સ, આવી નિત નવી રેસીપી જોવા માટે સુપર સહેલિયાને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ શાકને આપણે એક બાઉલમાં સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, બાઉલમાં સરસ સર્વ થઈ ગયું છે. આજનું મારું મેનુ છે રસ, રોટલી અને કેપ્સિકમનું શાક. રાઈસ અમે લોકો નથી ખાતા, એટલે બસ દેટ્સ ઓલ. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.